નમસ્કાર બાળકો, ટુડે વી વિલ લર્ન ગુજરાતી. આજે આપણે ગુજરાતી વિષયમાં હ્રસ્વ ઈ માત્રા અને હ્રસ્વ ઈ માત્રા દ્વારા શબ્દોની રચના કઈ રીતે થશે તે ભણીશું. ઓકે, સો બેટા, આપણે સૌ જાણીએ છીએ કે હ્રસ્વ ઈ એટલે કે ટૂંકો ઈ, જેનું ઉચ્ચારણ કેવું હોય? ટૂંકું. ઓકે, અહીં વ્યંજન લખેલ છે અને વ્યંજનને હ્રસ્વ ઈ ની માત્રા લાગે છે. ઓકે, ચલો વ્યંજન ક ની અંદર હ્રસ્વ ઈ ઉમેરાય છે તો આપણે ક ઈ હ્રસ્વ ઈ ન લખીએ, આપણે લખીએ તેની માત્રા. તો ક ને હ્રસ્વ ઈ ની માત્રા કી, ગ ને હ્રસ્વ ઈ ની માત્રા ગી, જ ને હ્રસ્વ ઈ ની માત્રા જી, ન ને હ્રસ્વ ઈ ની માત્રા ની. ઓકે, હિયર આઈ હેવ રિટન સમ વર્ડ્સ. ઓકે, ચલો હિયર સી, ર ને હ્રસ્વ ઈ રી. અહીં જુઓ, ક્ષ ને કાનો ક્ષા, ય ને કાનો યા, ત ને કાનો ટા. અહીં આપણે આ રી દ્વારા આ બધા શબ્દોની રચના કરીશું. જો ર ને નંબર એક પર ર ને હ્રસ્વ ઈ રી, ક્ષા એની અંદર ઉમેરાશે, શબ્દ બનશે રિક્ષા. ત્યારબાદ રિયા, ત્યારબાદ રીટા, રીટા. ઓકે, ચલો નીચે ન ને હ્રસ્વ ઈ ની, લય ધી યતિ, શબ્દ બનશે નિલય નિધિ નિયતિ. ત્યારબાદ વરે હ્રસ્વ ઈ વિ, અહીં માન સાળ લા, શબ્દ બનશે વિમાન વિશાળ વિલાપ, વિમાન વિશાળ વિલાપ. ત્યારબાદ સસરણાઈ નો સ સી, સ ને હ્રસ્વ ઈ સી, ક્ષક યાળ કાર, સ ને હ્રસ્વ ઈ શિક્ષક, શિક્ષક એટલે કે ટીચર. ત્યારબાદ શિયાળ ફોક્સ. ત્યારબાદ